ઓફ વડોદરા. રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રાહ્મણ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજવા રોડ ખાતે આવેલ જાગતા હનુમાનજી મંદિર ખાતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમૂહ યજ્ઞોપવિત ધારણ જનોઈ બદલવાનો કાર્યક્રમ આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો વડીલોએ સમૂહ યજ્ઞોપવિત બદલી હતી અને આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મુખ્ય આચાર્ય તરીકે સમાજના ઉમેશભાઈ જયદેવભાઈ શર્માએ વિધિવત રીતે શ્રી જાગતા હનુમાન મંદિરના સાનિધ્યમાં તમામ ભૂદેવોને યજ્ઞોપવિત જનોઈ બદલાવી આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ભૂદેવો હાજર રહ્યા હતા. તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રી માળીએ સમાજ બંધુઓ અને કાર્યક્રમમાં હાજર રહેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જાગતા હનુમાન મંદિરના સંચાલક વિજયભાઈ પાટીલ તથા કલ્પેશ શ્રી માળીએ ફરાળી નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી. હાથ લગાવેલો છે ને એ જળ તમારે જોઈ નાખો. હવે સૂર્યનારાયણને આપણે જનોઈ બતાવવાની છે, બરાબર? જય સિયારામ. આજે જાગતા હનુમાન નિમિત્તે ગુરુ બ્રાહ્મણ વિકાસ સમાજ ટ્રસ્ટ દ્વારા આજે બ્રાહ્મણોની જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખેલો હતો અને આજે ખૂબ સંખ્યામાં બ્રાહ્મણ સમાજની જનોઈ બદલાવવામાં આવી. જય ગુરુદેવ, જય તેજાનંદ સ્વામી મહારાજ. આજરોજ વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત યજ્ઞોપવિત ધારણ કરવાનો સમૂહમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરી છે તે બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજવા રોડ સ્થિત જે હનુમાનજી મંદિર, જે જાગતા હનુમાનજી મંદિર છે, તેમના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પાટીલ, કલ્પેશભાઈ શ્રીમાળી, જેઓએ આ મંદિરમાં આ આયોજન કરવા માટે જે જગ્યા આપી, જે ફાળવણી કરી, તેના બદલ પણ હું એમનો આભાર વ્યક્ત કરું છું. બડે પૂનમના દિવસે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આ જે જનોઈનો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જે આ ધારણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો, તેમાં હર્ષો ઉલ્લાસથી સમાજના યુવાનો જોડાયા અને આવનારા સમયમાં પણ આવા સમૂહ કાર્યો અમે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી કરતા રહીશું અને સમાજને એક સારી દિશા અને જે સમાજના કાર્યો છે કરતા રહીશું એવી અમે સમાજને આશા આપીએ છીએ.